ગુજરાત સરકારના જે ખેડૂત તરફી વારસાઈ હકના જે નિર્ણયો લીધા છે એમાં જે ખેડૂતોને 10 લાખે લગભગ 45,000 જેવી ડ્યુટી ભરવી પડતી હતી અને આ ખેડૂતોની જે બહુ ખેડૂતોને માટે બહુ સારું કામ કર્યું છે અને ખેડૂતોને જે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર બધા વારસાઈના હકો થવાના એ નિયમ જે ઘડ્યો આ સરકારે એ ખૂબ આવકારદાયક છે અને ખેડૂતની પરિસ્થિતિ જોતાં ખેડૂત જન્મે દેવામાં મરે દેવામાં એવી જે પોઝિશન ખેડૂતોની હતી ખેડૂત ધીરે ધીરે જે આવા ખર્ચાઓમાંથી આ સરકારની મદદથી બાદબાકીમાં રહે એક તો ખેડૂતના ઘરે મૃત્યુ થતું હોય અને ઉપરથી જે આ જમીન ફેરફારના ખર્ચા થતા હોય એમાં આ સરકારે ખૂબ જ રાહતથી જે 100 રૂપિયાની સ્ટેમ્પ પેપર પર વારસાઈ કરવાનું જે નક્કી કર્યું છે એ ખેડૂતોને ખૂબ અમારા જિલ્લામાં આવકારદાયક છે અને અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. સરકારે વારસાઈના હયાતીમાં તેમજ ખેડૂતોના મૃત્યુ પછીના વડીલોપાર્જિત કે સ્વપાર્જિત જમીનોની વારસાઈ સ્ટેમ્પ જે નિયમોમાં હાલના નિયમોમાં સુધારો કરીને હવેથી સ્ટેમ્પ ભરવી પડતી હતી એ સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપીને માત્ર 100 રૂપિયાના સ્ટેમ્પથી જ વારસાઈ તેમજ હક કમી થવાના જે સુધારા કર્યા છે જેનાથી ખેડૂતોને ગુજરાતના ખેડૂતોને મોટી રાહત થશે. આ નિર્ણયથી ખેડૂતને રાહત મળશે અને ભ્રષ્ટાચારમાંથી પણ મુક્તિ મળશે. સરકારનો ખેડૂતોને ફાયદા થતો આ નિર્ણય આખા ગુજરાતના ખેડૂતો આવકારે છે અને જે ખેડૂતના પુત્ર પુત્રીને જે વારસાઈના જે ખર્ચા લાગતા હતા ભયંકર કરોડોના હિસાબે જે વર્ષના 150 થી 200 કરોડના રૂપિયા જે ખર્ચા લાગતા હતા એ 150 કરોડ ગુજરાતના ખેડૂતોના જે ખર્ચામાંથી જે ખેડૂતોને બાદબાકી મળે છે અને માત્ર 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર જે થવાનું એટલે ગુજરાતના ખેડૂતો ખૂબ જ આનંદથી આ નિર્ણયને સ્વીકારે છે અને ખૂબ જ આનંદનો અનુભવ કરે છે. અને આ નિર્ણય એટલા માટે સારો છે કે ખેડૂતોની પરિસ્થિતિમાં થોડું આ રાહતરૂપે ખૂબ જ અમને મદદરૂપ થશે. ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એમાં સ્વપાર્જિત એટલે કે ધારો કે મેં જમીન લીધી હોય તો મારા છોકરાને પણ હું 100 રૂપિયામાં જ મારી રીતે એમને વારસાઈ કરી આપું એ નિયમ આ સરકારે લીધો કર્યો છે અને જે કરોડો રૂપિયામાંથી જે ગુજરાતના ખેડૂતોને ફાયદો કર્યો છે એને માટે આ સરકારના ખૂબ ખૂબ અમે આભારી છે અને આખા ગુજરાતના અમે ખેડૂતો ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. વારસાઈ માટેની જે ખેડૂતોને મુશ્કેલી પડતી હતી અને કરોડોનો ખર્ચામાંથી આ ખેડૂતો બચ્યા અને આ ગુજરાત સરકાર અને આનંદીબેનની સરકારે જે આ ખેડૂતોને લાભ અપાવ્યો એનાથી અમે ખૂબ ખુશ છીએ અને ભવિષ્યમાં પણ ખેડૂતોને અમને બીજી રાહત આપશો એવી ખેડૂતો તરફથી અમે લાગણી અનુભવીએ છીએ. નટુભાઈ હીરાભાઈ ગોવિંદજી પટેલ, ગામ મુનસાટ, તાલુકા જિલ્લા નવસારી.